ધાનેરા પંથકમાં હોસ્પિટલ દ્વારા નાખવામાં આવતો બાયો વેસ્ટ કચરાને ખુલ્લેઆમ નખાતા અનેક વખત સમાચારો પ્રસિદ્ધ થયેલ છે, પરંતુ બાયો વેસ્ટ કયા હોસ્પિટલનો નાખ્યો છે તે ચોક્કસપણે કહેવું મુશ્કેલ બને છે, જે બાબતે THO દ્વારા જનરલ નોટિસ આપવા સિવાય કોઈ ઉપાય રહ્યો નથી. પરંતુ આજે ધાનેરા સરાર રોડ ઉપર બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો છે, જેમાં દર્દીઓ માટે ઉપયોગ થયેલ સોય, ઇન્જેક્શન સહિતની લોહીવાળી ચીજો નજરે ચડે છે. આ મેડિકલ વેસ્ટ આરોગ્ય માટે અતિ જોખમી સાબિત થઈ શકે છે. બાયોમેડિકલ વેસ્ટનો યોગ્ય સ્થળે નાશ કરવાનો હોય છે, પરંતુ બાયોમેડિકલ વેસ્ટ જો કોઈ સામાન્ય વ્યક્તિને વાગી જાય તો તેના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. ધાનેરાની હોસ્પિટલો દ્વારા બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો નગરપાલિકાના ટ્રેક્ટરો દ્વારા ફેંકવામાં આવે છે, જેમાં દર્દીને ઉપયોગમાં લીધેલ સોય, ઇન્જેક્શન, દવાવાળા ભરેલા ઇન્જેક્શન, બાટલો ચડાવી ઉતારી લોહીવાળી નળી સહિતનો બાયોમેડિકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો. આ વિસ્તારમાંથી અનેક સ્થાનિકો કચરો ઠાલવા આવે છે, ત્યારે જો આ બાયોમેડિકલ વેસ્ટ વાગી જાય તો ગંભીર બીમારી ફેલાઈ શકે છે. અને આ વિસ્તારમાં ખેતરોમાં રહેતા લોકોને વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ કચરો અહીં ઠાલવો ન જોઈએ, જેના કારણે અમારા સુધી ગંધ આવે છે અને રોગચાળો પણ ફાટી નીકળવાની સંભાવના રહે છે. તેમજ પશુઓ કચરા પેટીમાં મોઢું નાખતા હોય છે, તેમને પણ આ મેડિકલ વેસ્ટથી નુકસાન થઈ શકે છે. બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં નાખી શકાય નહીં, જેથી લાગતા વળગતા તંત્ર દ્વારા આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ આરોગ્ય વિભાગ કોઈપણ પ્રકારની લાગવગ વગર કાયદેસરની કાર્યવાહી અને જવાબદારો સામે પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠી છે. ધાનેરા સરાલ રોડ ઉપર મારા ખેતરની બાજુમાં દવાખાનાનો કચરો, સુઈ, ગોળી, રૂના ધબ્બા એ બધું દવાખાનાવાળા નાખે છે, તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરું છું.